नमस्कार दर्शक मित्रों, मारू नाम छे सागर चौजेटा अने मेरा घर मेरा पुस्तकालय में आपनो एक बार फरीथी स्वागत छे। आजे आपणे जेमनी साथे वात करवाना छीए एवा श्री अनिल भाई गेडिया के जेओ शिक्षक छे, मूळ जूनागढ़ना अने हाल सूरत में निवास करता गेडिया साहेब जे बायोलॉजीना एटले के जीव विज्ञानना शिक्षक छे अने एक असाधारण शिक्षक छे। कारण के तेओ विद्यार्थीओ माटे एक बाळ घडतरनी केडीए आवुं व्हाट्सअप ग्रुप पण चलावे छे अने साथे सेवक एज्युकेशन द्वारा अलग अलग विषयों पर तेओ मार्गदर्शन आपता वीडियो पण यूट्यूब चैनल पर मूके छे। तो आओ मळीए गेडिया साहेब ने। खूब खूब आभार सागर भाई के तमे आजे मने आ ऑनलाइन वीडियो सीरीज नी अंदर आमंत्रण आप्यु। आ साथे तमने विश्व मातृ दिवस नी खूब खूब शुभकामनाओ तथा जे दर्शक मित्रों छे तेमने पण विश्व मातृ दिवस नी खूब खूब शुभकामनाओ। हूँ बाळ घडतर नी जे केडी ग्रुप चलावु छु ते खास करीने आजना समय मा जे वाली मित्रों छे ते बाळकोना शिक्षण विषे बाळकोना पालन पोषण विषे जागृत थाय ते माटे चलावु छु अने तेमा तमारो पण खूब ज सारो सहयोग छे ते बदल तमारो खूब खूब आभार। विश्व मातृ दिवस ने आपने पण शुभकामनाओ। आपणे मुख्य चर्चा आज जे करवी छे ए बाळ घडतर नी केडी ऊपर करवी छे। तो बाळ घडतर माटे आपणे आज चर्चा करीए रह्या छीए त्यारे आपणे बधा जाणीए छीए के वालीओ ने आजना समय नी अंदर सौथी वधारे चिंता छे तेना बाळकना विकास माटे। तेनुं बाळक केवुं थशे, એ મોટો થઈને કેવો એક સારો નાગરિક બનશે કે નહીં, આવી દરેક માતા પિતાને ચિંતા છે। ત્યારે એક કોરોના વાયરસને હિસાબે આજે બધું જ લોકડાઉન છે, આપણે કઈ બહાર નથી નીકળી શકતા, ઘરની અંદર રહીએ છીએ, સુરક્ષિત રહીએ છીએ, બધી જ વસ્તુ પાબંદીઓ બધી જ આપણી ઉપર છે। ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે ઘણી શાળાઓ ઘણી સંસ્થાઓ આ પ્રયત્ન કરે છે। તો હું આપને એક એવો સવાલ પૂછવા માંગીશ કે આ ઓનલાઈન એજ્યુકેશન જે છે ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે તમે સાગરભાઈ કે વાલી મિત્રો છે એ બાળકોના શિક્ષણ પાછળ ખૂબ જ ચિંતિત છે, તો એવું શું કરવું અથવા જે અત્યારે થઈ રહ્યું છે બધી શાળાઓ અને ક્લાસીસો તથા બધા શિક્ષકો એ સ્વતંત્ર રીતે અત્યારે યુટ્યુબ ઉપર જે એજ્યુકેશનલ ચેનલ ચલાવી રહ્યા છે તે દરેક બાળકો સુધી શિક્ષણ પહોંચી રહ્યું છે, પણ અહીં વાત એવી છે કે જયારે દરવાજો કોઈ ખટખટાવે છે તો વ્યક્તિએ અંદર ખોલવું કે નહીં તે વ્યક્તિના હાથમાં હોય છે, એ જ રીતે અહીં બાળકો છે તે પૂરેપૂરું શિક્ષણ એમાંથી લેવા માટે રસ નથી ધરાવતા, આ એક અત્યારની મુખ્ય સમસ્યા છે। સાથે બીજું કે જયારે અહીં આપણે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરતા હોઈએ ત્યારે બાળકો છે તે ઓનલાઈન એજ્યુકેશન મેળવવા માટે ટેકનોલોજી એટલે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે, તો વચ્ચે મેં એક લેખ લખેલો તે લેખની એક અમુક શબ્દો જે છે અમુક વાક્ય છે તે અહીંયા તમારી સમક્ષ દર્શકો સમક્ષ રજૂ કરી રહ્યો છું કે એની અંદર એવું હતું કે માતા પિતા જયારે બાળક નાનું હોય ત્યારે સાયકલ લઈ દે છે, બરાબર, તો એ જયારે તેને સાયકલ શીખવે અને મોટા થાય ત્યારે ગાડી શીખવે તો પહેલા એ સાયકલ અને ગાડી લઈ દઈ અને સીધી એકલા હાથમાં નથી આપી દેતા, બરાબર, એ સાયકલ ચલાવતા શીખવે છે એને ગાડી ચલાવતા શીખવે છે। તો અહીં સૌથી મોટો યક્ષ પ્રશ્ન એવો છે કે બાળકોને તે મોબાઈલ લઈ દેવામાં આવે છે, તેને હાથમાં આપવામાં આવે છે, તે એને શેમાં વાપરવો એ અત્યારે બહુ મોટી સમસ્યા છે। વાલી મિત્રો જે છે તેને હાથમાં આપી દે છે પછી તેના ઉપર તેનું પૂરું ધ્યાન નથી હોતું, પેલી ગાડીમાં પડે તો અહીં ગોઠણ છોલાય કે હાથમાં વાગે તો એ નિશાની દેખાય છે, અહીં બાળક આ મોબાઈલની અંદર જેટલું પડે એની કોઈ નિશાની નથી મળતી। એટલે બાળકને બાળ ઘડતરની કેળી હું એ માટે ચલાવું છું કે આપણે બાળકનું પાલન પોષણ કેવી રીતે કરવું, બાળકને તમે મોબાઈલ આપ્યો તો મોબાઈલના તો બહુ બધા ઉપયોગ છે તો એ મોબાઈલના ઉપયોગમાંથી શું શીખશે એ ખૂબ જરૂરી છે અને બહુ સારી વાત છે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે તે ખૂબ જ સરસ છે। જો બાળકો જે છે તે આમાં ખાસ કરીને ધોરણ 8, 9, 10, 11, 12 ના બાળકો છે તે આ ઓનલાઈન એજ્યુકેશન છે તેમના માટે ખૂબ જ બેનિફિશિયરી છે, ખૂબ જ સારું છે, પરંતુ 1 થી 7 ના બાળકો છે તેને આ ઓનલાઈન એજ્યુકેશન છે હું માનું છું ત્યાં સુધીમાં 20 થી 30% અસર કરે છે, કારણ કે પહેલા ધોરણનું બાળક જે છે તે આ પ્રકારના જે વિડીયો છે તેનાથી નહીં આકર્ષાય, ખાસ કરીને અત્યારે ઇન્ડિયામાં એક
एनिमेशन प्लेटफॉर्म नी जरूर छे के जे बाळकोना शिक्षण माटे एनिमेटेड वीडियो के जेनी अंदर साथे मनोरंजन होय तेवो वीडियो बनावे ते अत्यारे खूब ज जरूरियात मोटामां मोटी उभी थई छे। खूब साची वात कही गेडिया साहेब आपे के एक थी सात धोरण ना विद्यार्थीओ माटे आ ऑनलाइन एज्युकेशन तो नथी ज, तो मने हजी एक आनी अंदर तकलीफ लागे छे ऑनलाइन एज्युकेशन नी अंदर के जे रीते शिक्षक छे ए शिक्षक छे एनुं काम छे शीखवुं, तो ए शिक्षको ज्यारे विडियो रेकॉर्डिंग करीने मोकले छे तो एनी अंदर घणा ज प्रोब्लम होय छे, एनी अंदर खूब तकलीफ पड़े छे ए शिक्षकोए ए विडियो रेकॉर्डिंग करवामां, एनी अंदर घणी बधी एडिटिंग करवामां, अने मारा ख्यालथी तो घणी वखत एवुं थतुं होय छे के एक शिक्षक खाली 10 मिनिटनो विडियो बनाववा माटे एक एक दोढ दोढ कलाक लई लए छे, अने पछी ज्यारे एना विद्यार्थीओना रिप्लाय आवे जे एनी अंदर मेसेजथी रिप्लाय आवे तो એની અંદર તો ખૂબ થાકી જતા હોય છે, તો મારા ખ્યાલથી તો આ બહુ લાંબી પ્રોસેસ થતી હોય એવું લાગે છે, શિક્ષકો માટે હેડેક થતું હોય છે, આપનું શું માનવું છે આ બાબતમાં? તમારી વાત સાચી છે કે શિક્ષકો છે તે અત્યારે ઘણીવાર ઘણી મૂંઝવણમાં મુકાઈ જાય છે કે ભાઈ આ વિડીયો બનાવવા કેવી રીતે, 10 મિનિટનો વિડીયો બનાવવો હોય તો ઓછામાં ઓછા 3-3.5 કલાક એડિટિંગ સાથે કરતા લાગે છે, બરાબર છે, એવા એવું ઘણીવાર બને છે। પણ અહીં જ્યારે શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો દ્વારા ભલે માત્ર 10 મિનિટનો વિડીયો બને અને આખા દિવસમાં બે જ વિડીયો બનાવે, પરંતુ અહીં જે બાળકો પાસે યુટ્યુબ ચેનલ અથવા એમ જોઈએ તો એનો જે સોર્સ છે ભણવા માટેનો એ અત્યારે બહુ વાસ્ટ છે, બરાબર। દાખલા તરીકે અહીં તો એમ ગણી શકાય અત્યારે હાલના સમયમાં કે અત્યારે જે શિક્ષકોમાં એક વિડીયો બનાવવાનો આખો જે જુવાળ ઉભો થયો છે બહુ કાબિલે તારીફ છે, આ થવું જ જોઈએ, બરાબર। બધા શિક્ષકો છે અત્યારે માર્કેટ સાથે અપડેટ થશે, બરાબર। પણ અત્યારે એમ ગણીએ તો યુટ્યુબની અંદર જે કન્ટેન્ટ પડેલો છે એ કન્ટેન્ટ ઓલરેડી એટલો છે જ, કદાચ એ કન્ટેન્ટમાં હવે કોઈ ટેકનોલોજી એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિડીયોઝ બનીને એડ ન થાય તો એમાં જે કન્ટેન્ટ છે, બરાબર, એ કાફી છે બાળકોને શીખવા માટે। એટલે હવે નવા વિડીયો બનાવવા માટે નવી ટેકનિકો જો શિક્ષકો શીખે તો ખૂબ એ સારું કહેવાય। શિક્ષકો અત્યારે આમ ગણો ને તો આ સમયમાં વિદ્યાર્થી બની ગયા છે અને તે વારંવાર નવું નવું શીખી અને પોતાના વિડીયો બનાવવાનો અત્યારે પ્રયાસ કરી રહ્યા છે, જે બહુ કાબિલે તારીફ છે। સાહેબ આપની એક વાત સાથે તો સહમત છું કે શિક્ષકો ખૂબ સારા એવા વિડીયો બનાવતા થયા છે, ખૂબ સારી રીતે એને એડિટ કરીને મૂકતા થયા છે, પણ અમુક શિક્ષકોને એ પણ નથી ખ્યાલ આવતો કે ભાઈ વિડીયોને એડિટ કેમ કરવું, મર્જ કેમ કરવું, કોપી કેમ કરવો, એને સાઇઝ કમ્પ્રેસ કેમ કરવી। મારી પાસે ઘણા બધા શિક્ષકોના આવા મેસેજ હતા કે મને વિડીયો બનાવતા જ નથી આવડતો, મોબાઈલની અંદર એક જગ્યાએ રાખીને મોબાઈલને કેવી રીતે કરવું, તો આવા ઘણી બધી સમસ્યાઓ એમને તો મૂંઝવે જ છે। સાથે સાથે એવા વાલીઓ કે જેની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ પણ નથી, એવા વિદ્યાર્થીઓ સુધી આપણે કેવી રીતે પહોંચશું કે જે ઓનલાઈન સમયની અંદર એન્ડ્રોઇડ મોબાઈલ પણ યુઝ નથી કરતા, અથવા તો કરે છે પણ બહુ લિમિટેડ ઉપયોગ છે, એની પાસે નેટ પણ બહુ ઓછું હોય છે, તો એવા વાલીઓને કેવી રીતે આપણે માર્ગદર્શન આપશું કે તમારા બાળકને આ રીતે શીખવવું, અથવા તો એવા શિક્ષકોને કેવી રીતે માર્ગદર્શન આપશું કે તમે વિદ્યાર્થીઓ સુધી આ રીતે પહોંચો? કારણ કે આપણે આ લોકડાઉનની સમસ્યા તો ઠીક છે, એના સિવાય પણ હમણાં થોડો સમય સુધી તો આપણે એ માની જ લેવું પડશે કે હવે આપણે ડિસ્ટન્સ ઉપર જ કામ કરવું પડશે, જ્યાં સુધી આની રસી ન શોધાય ત્યાં સુધી તો એવું માની જ લઈએ કે આપણે જેટલું પણ કામ કરવાનું છે એ ફિલ્ડની અંદર કરતા ઓફ ફિલ્ડ એટલે કે ઓનલાઈન કામ પર વધારે ધ્યાન દેવાનું છે, તો એવા સમયમાં શિક્ષકો અને વાલીઓની વચ્ચેની જે આ કડી છે એને કેવી રીતે જોડશું? સાચી વાત છે તમારી કે અત્યારે એવી સમસ્યા હોય છે કે ઘણા બાળકો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ હોતો નથી, બરાબર, ઘણા વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઈલ હોતો નથી, તો એવા સંજોગોમાં એ ઓનલાઈન શિક્ષણ કેવી રીતે મેળવશે? પણ મોબાઈલ વગર અથવા પીસી કોમ્પ્યુટર વગર ઇન્ટરનેટ વગર તે સમસ્યા છે તેનું સમાધાન હાલમાં શક્ય નથી। હા, એવું થઈ શકે કે એવી ભણતરની જે છે એ સીડી ડીવીડી બનાવીને બાળકો સુધી પહોંચાડી શકાય, પણ તે કામ કોઈ મોટી સંસ્થા કોઈ એવી સંસ્થા હોય કે જે આખા દેશ લેવલે હોય અથવા ગુજરાત રાજ્ય લેવલે તે કામ કરતી હોય અથવા સરકાર પોતે તે કાર્ય હાથમાં લે તો જ એ શક્ય બને। પરંતુ જ્યારે વ્યક્તિગત શિક્ષકોની વાત કરીએ ત્યારે વ્યક્તિગત શિક્ષકો છે એના દ્વારા આ જે બાળકો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ નથી તેમના સુધી શિક્ષણ પહોંચાડવું એ શક્ય નથી, અને જે શિક્ષકો
જે આ વિડીયો બનાવવામાં જેને સમસ્યા થાય છે, તો મારી એમને એક જ સલાહ છે કે જે પણ વિડીયો બનાવે એ વિડીયોમાં પોતે પોતાનો ચહેરો આવે તે રીતે બનાવે. બરાબર, ઘણી વાર કેવું થાય કે અત્યારે મારી પાસે હાલમાં બોર્ડ નથી, તો બોર્ડ વગર વિડીયો જે છે તે પેલી પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માંથી બનાવવા પડે છે, એ રીતે બનાવવા પડે છે. તો જયારે પ્રશ્ન ઉદભવે છે તે એ છે કે પૂરતા સ્ત્રોત ન હોવા. તો શિક્ષક મિત્રો છે, આજુબાજુના વિસ્તારમાં જે બંધ ક્લાસીસ પડેલા હોય, બરાબર છે, તો એમાંથી કંઈક બોર્ડની વ્યવસ્થા કરે અને પોતાના મોબાઈલ ફોનની અંદર રેકોર્ડિંગ કરીને, બરાબર, તે વિડીયો છે તેને ફોર્મેટ ફેક્ટરી કરીને જે સોફ્ટવેર આવે છે મોબાઈલની અંદર, તેની અંદર તેઓ તેને કમ્પ્રેસ કરી શકે છે. અને મને ટેકનોલોજીનું એટલું બધું જ્ઞાન નથી, હું મને જે આવડે છે તે રીતે હું કંઈક વિડીયો બનાવી અને અપલોડ કરું છું. પણ ખાસ તો શિક્ષકો કન્ટેન્ટ ઉપર ધ્યાન આપે તો વિડીયો બનાવવાની પદ્ધતિ છે એ ખૂબ વધારે કંઈ એટલી બધી મહત્વની નથી. તમે જે ભણાવો છો તેનો કન્ટેન્ટ જોરદાર હોવો જોઈએ. બધા બાળકો છે તે વિડીયોની અંદર પૂરેપૂરું ધ્યાન નથી આપવાના, એક સત્ય છે, એ આપણે સ્વીકારી લેવાનું છે. કારણ કે બાળકો ઉપર છે એ જે ક્લાસરૂમ કંટ્રોલ હોય તે રીતનો કંટ્રોલ અહીંયા હોતો નથી, એટલે ઘણી બધી સમસ્યાઓ નડે છે. દાખલા તરીકે હું 11-12 સાયન્સ બાયોલોજીના જે વિડીયો હાલમાં બનાવું છું તે 20-25 મિનિટનો એક વિડીયો હોય, તો આપણે એના વોચ ટાઈમ જોઈએ, બરાબર, કેટલા એના વ્યૂ છે અને એનો વોચ ટાઈમ જોઈએ, તો 15-20 બાળકો જે હોય એને એ વિડીયો જોવે તો ઓછામાં ઓછા 300 મિનિટનો તેનો વોચ ટાઈમ થાય. પણ અહીં એ વોચ ટાઈમ નથી હોતો, તો બાળકો બધા વિડીયો જોતા નથી એ આપણને ખબર છે, ઘણું દુઃખ થાય. પણ આપણે જે શિક્ષક મિત્રો છે એમણે પોતાનો પ્રયાસ છે શરૂ ને શરૂ રાખવો જોઈએ અને જ્યાંથી પણ જ્ઞાન મળે ત્યાંથી શીખતું રહેવું જોઈએ. જે લોકો પાસે મોબાઈલ કે અન્ય કોઈ સાધનો નથી, ભણવા માટે સોર્સિસ નથી, ત્યાં સુધી આપણે કેવી રીતે પહોંચી શકીએ, એના માટે મારી પાસે એક આઈડિયા હતો કે દરેક શાળાઓ તેના શિક્ષકોનું અને એમાં કામ કરી શકે તેવા વાલીઓનું એક લિસ્ટ બનાવે. આ લિસ્ટ બનાવી અને જે વિદ્યાર્થીઓ પાસે કોઈ ઓનલાઈન ભણી શકવાની ક્ષમતા નથી, એની પાસે આવી કોઈ સોર્સિસ નથી, તેવા વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવી અને સરખા ભાગે એની અંદર વહેંચી નાખે. ત્યાં આગળ હાર્ડકોપી પહોંચાડવી, એ વિદ્યાર્થીને ફોન દ્વારા પણ સમજાવવું, એને ફોન દ્વારા શીખવવું, આવું કરી શકે જો બધા મહેનત કરી શકે તો. આ બાબતમાં આપની પાસે મારાથી વધારે સારા સુઝાવ હશે અને આવ્યા પણ હશે, ઘણા વાલીઓ સાથે આપ સંપર્કમાં જો, સીધા વિદ્યાર્થીઓ સાથે પણ ઘણા સંપર્કમાં જો, તો આ બાબતમાં નવા કોઈ ધ્યાન દોરવા જેવા વાત હોય, નવું ધ્યાન દોરવા જેવી કોઈ વાત હોય તો આપ ચોક્કસથી અમને જણાવો, તો અમે એ બાબતમાં થોડા ટેકનોલોજી બાબતમાં અમે એના ઉપર ધ્યાન આપી શકીએ અને સારું એવું શિક્ષણ બધાને મળી શકે એના માટે પ્રયત્ન કરી શકીએ. હું તમારી આખી જે કહેવાની વાત છે તે સમજી ગયો છું કે આપણે જે બાળકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નથી, બરાબર છે, તો એવા બાળકો સુધી શિક્ષણ અત્યારે પહોંચતું કરીએ. પણ મારા ખ્યાલથી હાલ ગણો તો લગભગ 90% પરિવારો પાસે યુટ્યુબ ચેનલ સારી રીતે ચાલી શકે તેવા મોબાઈલ ફોન હશે જ. બરાબર, હું 90% પણ કદાચ ઓછા બોલું છું, ટેકનોલોજીના સમયમાં માણસ છે એના પેટમાં નથી ખાતો, બરાબર, એટલું ચાલે છે, પણ એને મોબાઈલ તો જોઈએ છે, બરાબર છે. અને મોબાઈલ પર તમે જુઓ કે ટિકટોક ને આ ને તે બધી ચેનલો હું ઘણી વાર જોઉં છું કે આપણને લાગે કે જે લોકો વિડીયો બનાવે છે એની આર્થિક સ્થિતિ તો સાવ સદ્ધર છે જ નહીં, છતાં પણ તેઓ વિડીયો બનાવે છે, ટિકટોક પર મૂકે છે અને કેટલી બધી એપ્લિકેશનો પર તેઓ સમય વ્યતીત કરે છે, બરાબર છે, વ્યય કરે છે. તો હું એવું માનું છું કે લગભગ 90% વાલીઓ પાસે સ્માર્ટફોન છે, બરાબર, તો તે સ્માર્ટફોનનો તે ઉપયોગ કરી શકે. અને બીજી એક વાત કે જ્યારે પરિસ્થિતિ એટલી ગંભીર બની જશે કે ખરેખર એ રીતના પગલા ભરવા પડશે ત્યારે હાર્ડ કોપી વાળો ઓપ્શન વિચારી શકાય એમ છે. કારણ કે જીવન જે છે એ વધુ મહત્વનું છે. એક અત્યારે જે 8 મહિના 6 મહિનાના શિક્ષણ કરતા, આવું મારું માનવું છે કે કોઈ બાળક છે એ 7મા ધોરણમાં ભણે છે, એ 6 મહિના નહીં ભણી શકે, બરાબર, 6 મહિના એ નહીં ભણી શકે, તો એ કદાચ આપણે 6 મહિનાનું છે આવતા વર્ષમાં રિકવર કરી દેશું. ભૂતકાળમાં પણ જયારે આવી બહુ મોટી મોટી આપત્તિઓ આવી છે ત્યારે એવું થયું છે કે આખે આખા વર્ષ ફેલ ગયા હોય, એવું કદાચ બન્યું જ હશે. મારા જાણમાં તો બહુ વધારે એવી ઘટનાઓ નથી, પણ એમ કહેવાય કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન એમ કહેવાય કે 2 વર્ષ માટે બધું આખું જે માર્કેટ છે બધું બંધ રહ્યું હતું. તો
कहेवानो प्रश्न छे के ज्यारे ए घटना एटली बधी वधारे जरूरियात उभी थशे आ वस्तुनी त्यारे चोक्कस आ मुद्दा उपर विचारी शकाय के हार्ड कॉपी पहोंचती करीए। हालमां जे समस्या छे ते बाळको सुधी भणतर पहोंचाडवा करता बाळकोने भणता करवानी समस्या छे ते वधु मोटी छे। बाळको पासे जे पुस्तको स्त्रोत बधु तो वाली कोई पण रीते लावी आपशे, बराबर छे, पण प्रश्न शुं छे के बाळक भणतो नथी। हवे जे स्कूल ट्यूशन बधु जे आ आखुं शैक्षणिक तंत्र शरू होय तेवा संजोगोमां जो बाळक छे ए पूरेपूरुं भणतुं न होय तो हवे तो आ खुल्लो दौर मळी गयो छे, बराबर छे। कोईने આમ કહેવાય કે વાલી છે એને 12 કલાક 13 કલાક સુધી ઉપર ને ઉપર તો આવી રીતે બેસી નથી શકવાના, બરાબર। બાળકો છે એ એના લૂપ હોલ્સ ઘણા છે એમ, બાળકોના રમો કઈ વાંધો નહીં પણ દિવસના જે 4-5 કલાક છે એ થોડું ભણતા રહીએ, બરાબર છે। કારણ કે વેકેશન બહુ લાંબુ ઓલરેડી થઈ ગયું છે તો હવે ભણવાની શરૂઆત કરે એ બહુ જરૂરી છે। અને બાળકો છે ને એને ખરેખર શૈક્ષણિક માહિતી પહોંચાડવા કરતા પણ યક્ષ પ્રશ્ન અત્યારનો એ છે કે બાળકો ભણતા નથી, એને ભણતા કરવાનો છે એ ખૂબ જ જટિલ પ્રશ્ન છે। અને ખૂબ ખૂબ આભાર તમારો, મને જે માહિતી મારી પાસે હતી એ બધી મેં અહીં તમારી સાથે શેર કરી છે। અને હજુ પણ તમે જો આ રીતે કોઈ સિરીઝ બનાવો, કોઈ વિડીયો બનાવવા માંગતા હોય તો હું ચોક્કસ મારો સમય ફાળવીશ। અને તમે જેટલી વાર આવા કોઈ સામાજિક મુદ્દા ઉપર જયારે ચર્ચા કરવા માટે આ ડિબેટ પ્રોગ્રામ આ રીતે ઓનલાઈન ગોઠવાના હોય તો જરૂર ને જરૂર ચોક્કસ મને જણાવજો। મને આજે તમને મળીને ખૂબ આનંદ થયો। બધા જે પણ વાલી મિત્રો જોવાના છે આ વિડીયો, બરાબર, તે વાલી મિત્રો સાગરભાઈ ચોચેટા છે જે, અને જે આપણી યુટ્યુબ ચેનલ છે તેના ઉપરથી ચોક્કસ સંપર્ક કરવાનો પ્રયત્ન કરજો। તમારા જે પ્રશ્નો હશે તે જાણીને અમારું જ્ઞાન વધશે, હું શીખ્યું છું અને હંમેશા શીખતો જ રહીશ, બરાબર, કારણ કે આજે પણ મને સાગરભાઈ તમારી પાસેથી ખૂબ જ ઘણું બધું શીખવા મળ્યું। ખૂબ ખૂબ આભાર, જય હિન્દ, વંદે માતરમ। જી આભાર ગીડિયા સાહેબ આપનો કે આપે આપનો ખૂબ કિંમતી સમય આ બાબતમાં આપ્યો, અને મેરા ઘર મેરા પુસ્તકાલય દ્વારા આપણે આવી જ ચર્ચાઓ જેની અંદર બાળકોને, શિક્ષકોને અને વાલીઓને ત્રણેયને ફાયદો થતો રહે અને વાંચન વધતું રહે તેના માટેના પ્રયત્ન કરતા રહેશું। મેરા ઘર મેરા પુસ્તકાલય જેની વાત કરું છું એ જેનું કામ જ એવું છે પઢે પઢાય લિખે ઓર સોચે, એટલે કે દરેક વસ્તુની અંદર કાંઈક ને કાંઈક તર્ક મર્મ છિપાયેલો છે જેને શોધીને સામે લાવવા માટેનું કામ કરીએ છીએ। અને આ યુટ્યુબ ચેનલ ધ રીડર સાચો કે જેના દ્વારા આપણે અત્યારે લગાતાર આવી શ્રેણી બનાવતા રહેશું અને શિક્ષકોને કે વિદ્યાર્થીઓને કે વાલીઓને મૂંઝવતા પ્રશ્નો પર આપણે ચોક્કસથી ચર્ચા કરીશું। અને ફરી એક વાત આપનો ધન્યવાદ, આભાર, શુક્રિયા, થેન્ક યુ, વંદે માતરમ, વાંચતા રહેજો।